વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 5 દુનિયા જોવાનો રસ્તો એમાં આપણે આગળ જોઈશું. ધોરણ 4 વિષય ગણિત. તો
કેવા આકારો દેખાશે અલગ અલગ. તો આપણે દુનિયા જોવાનો રસ્તો, તો આપણને દુનિયામાં ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે જે વસ્તુઓના આકાર એક સરખા હોતા નથી. તો આકારોની તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે ચોરસ, લંબચોરસ, બરાબર, ગોળ, વર્તુળ, ષટ્કોણ, પંચકોણ, સપ્તકોણ, ત્રિકોણ એવા જુદા જુદા આકારો હોય છે. તો બધી જ વસ્તુઓ એકસરખી હોતી નથી. ટેબલનો આકાર અલગ હોય તો પછી ખુરશીનો આકાર પણ અલગ હોય. તમારું માટલું પાણી ભરો જોઈએ એ માટલામાં પણ અલગ અલગ આકાર તમે જોઈ શકો છો, બરાબર. એકદમ ગોળ આકારનું માટલું હોય, પછી જુદા ઘણા બધા આકારો એ માટલીમાં પણ તમને જોવા મળે છે. એમ બધી વસ્તુઓ એક સરખા આકારની હોતી નથી અને એમાં ધનમાં પણ વિવિધતા હોય છે. જેમ આકારમાં વિવિધતા હોય એમ એના ધનમાં પણ વિવિધતા આપણને જોવા મળે છે. તો આ સમજૂતી લખી હવે આપણે પેજ નંબર 52. તો આપણે પાઠ્યપુસ્તકમાં જે પેજ નંબર 52 ગપ્પુની નવાઈ સફર, તો એમાં આપણને પ્રશ્ન પૂછ્યા હતા પેજ નંબર તમે જોઈ શકો 53 ઉપર, કે શું તમે વિચારી શકશો કે આ ગપ્પુ જોબ પર પડેલું છે જોઈ શકે છે પણ ચિંકી શા માટે જોઈ શકતી નથી. એ પ્રશ્ન પૂછ્યો તો એના પહેલાં આપણે એક નીચેથી દેખાતો પંખો દોરો એવો પણ પ્રશ્ન કર્યો હતો, બરાબર. તો આપણે લખીશું હવે ગપ્પુની નવાઈ સફર કરીને તમારી નોટમાં હું લખું એ પ્રમાણે તમારે લખવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ સમજૂતી લખાઈ દઈએ. તો ગપ્પુની નવાઈ સફર, તો તમને એવું કીધું તો તમે નીચે રેતી દેખાતો હોય તેવો આ પ્રમાણે મેં દોર્યું છે, બરાબર. આના કરતાં પણ તમે સારી રીતે દોરી શકો. તો નીચેથી દેખાતો પંખો,
તો આપણે મ્યુઝિકની આ જોઈ શકીએ અને પછી તેના ત્રણ પાંખિયા જોઈ શકતા હોઈએ છીએ. હવે લખીશું શું તમે વિચારી શકશો કે શા માટે ગપુ જગ પર પડેલું ચીજ જોઈ શકતો નથી. તો આગળ શું તમે વિચારી શકશો કે શા માટે ગપુ જગ પર પડેલું ચીજ જોઈ શકે છે પરંતુ આકાશમાં એ ઉપર ગયો અને જોયું તો પોતાનું ઘર એ
નાનું દેખાતું હતું અને જ્યારે ગર્ભ પડતો હતો એટલે એને મોટું દેખાતું. તો આ પ્રશ્નનો જવાબ તમને લખાઈ ગયો હશે. હવે ઉપર આપણ વધે ગણી સાથે ઉપર ગયો તો એ શું કહે છે કે જ્યારે હું મારા ઘરમાં હતો એટલે મને ખૂબ જ મોટું લાગતું હતું, પણ અહીંથી ખૂબ જ નાનું લાગે છે. ખૂબ નાનું આવું કેમ? તો પ્રશ્ન પૂછ્યો આવું કેમ. તો આપણે સમજૂતીમાં પણ આવ્યું છે કે કોઈ પણ વસ્તુ હોય એને નજીકથી જોઈએ તો આપણને વસ્તુ કેવી દેખાય? મોટી. અને દૂરથી જોતા વસ્તુ કેવી લાગે છે? નાની. તો બપ્પુ પણ દૂર જતો રહ્યો તો બરાબર વળતી દૂર પણ છે એટલે એને વસ્તુ કેવી દેખાતી હતી? નાની. તો લખીશું કે દૂરના અંતરેથી જોતા, દૂરના અંતરેથી વસ્તુને અંતરેથી જોતા વસ્તુ ઓ નાની દેખાય. ગપુ ઘરને ઊંચે હવાથી જોઈ રહ્યો હતો. તો એ ગુણાંતરે જોઈ રહેતો એટલે એને ઘર કેવું દેખાતું હતું? ભાઈ નામ. બરાબર. આપણે આ જે પેજ નંબર ઉપર સુધી શીખ્યા છીએ 55 નંબર સુધી, ત્યાં સુધીના પ્રશ્નો આપણે લખીશું. હવે તમને વર્તણ દોરવાની કીધો છે બરાબર, અને ચિત્રો એ આપણે, તો વર્તણ એમાં તમારે જાતે જ એક વર્તણ દોરવાનું, એમાં બારીઓ પાટલીઓ બરાબર એવું ચિત્ર તમે જાતે પણ કરી શકો. તો એક એવો વર્તણ દર્શાવવાનો આ રીતે કે આપણે આ રીતે આપણો વર્તણ દર્શાવીશું બરાબર. આ વર્તણનું ચિત્ર દોરવાનું તમારે, પછી અહીંયા આપણે બેન્સિસ દોરવાની આ પ્રમાણે. પછી આપણે અહીંયા બારી દર્શાવી શકીએ બરાબર. પછી અહીંયા પણ આપણે બારી દર્શાવી શકીએ. આ શું હોય? આપણી બારી. અને આ શું હોય? આપણી બેન્ચ. વર્તણમાં તો અહીં બેન્ચમાં બેસો, અહીં બેન્ચ હોય એમ પ્રમાણે આપણે ચાર અહીંની ઘરો બનાવીશું. અહીંયા તમારું ટેબલ હોય
અહીંયા ખુરશી હોય અને અહીંયા શું હોય તમારું બ્લેક બોર્ડ. અને આ પ્રમાણેની વાલી સાદી પણ હોય અને અહીંયા પણ વાલી હોય. આ તમારું બ્લેક બોર્ડ, આ ખુરશી, ટેબલ, બરાબર. હવે અહીંયા દરવાજો, બરાબર, એન્ટ્રી કરવાનો દરવાજો. અહીંયા મારી, અહીંયા મારી આ મારી, અને અહીંયાથી આપણે દરવાજો રાખીશું. અહીંયા સીધા વર્ગખંડમાં જઈએ તો આ પ્રમાણેનું તમે ચિત્ર સરસ રીતે મોટું દોરીને બધા તમારા અહીંયા લખજો. બારી, આટલો ભાગ બારી છે, અહીંયા પણ બારી. તમે મેં ચાર લાઈન બેન્ચીસ કરી છે અહીંયા બેન્ચીસ, તો તમે પાંચ લાઈન પણ બેન્ચીસ કરી શકો. તો દરેક વિદ્યાર્થી મિત્રએ આ રીતે મોટું ચિત્ર કરીને જાતે તમારી નોટબુકમાં દોરવાનું છે, એક વર્ગખંડનું, બરાબર. તમારા વર્ગખંડનું ચિત્ર તમારે જાતે દોરવાનું છે. એને સમજાવીએ પ્રમાણે આ લંબચોરસ થોડું તમારે મોટું કરવાનું. અહીંયા તમારે શું કરવાનું, બારી કરવાની. એટલે બારી આ પ્રમાણે નિશાની કરી દો તો પણ ચાલે. અહીંયા પણ બારી દર્શાવવાની અને અહીંયા તમારો દરવાજો દર્શાવવાનો છે, બરાબર. અહીંયા આપણે દરવાજો એટલે કે આપણું માણું અંદર પ્રવેશવા, વર્ગખંડમાં પ્રવેશવા માટે દરવાજો તો હોય જ ને ભાઈ. તો આપણે એ પ્રમાણે સરસ ચિત્ર દોરીશું. તો અહીંયા આપણે જે પ્રશ્નો જોયા વર્ગખંડ સુધી, એમાં દરેકને ખ્યાલ આવી ગયો હશે, બરાબર, દુનિયા જોવાનો રસ્તો. તો તમારો જે પંખાનું ચિત્ર હતું એ પણ આપણે દોર્યું, અને ગપ્પુ જે વિચારતો હતો એ પ્રશ્નનો જવાબ પણ આપણે લખ્યો અહીંયા. અને આપણને જે એક સ્થિતિના બે દેખાવો, સખા, દેખાવ, યોગા કરતી છોકરીનું ચિત્ર હતું તો એનો જવાબ પણ આપણે કાલે મેળવ્યો હતો, બરાબર. અને દરેકને ખ્યાલ આવી ગયો હતો. તો તમને એવું કીધું હતું કે તમારો વર્ગખંડ તમારે દોરવાનું અને ઉપરથી કેવો દેખાય છે તેમાં પાટલીઓ, બ્લેકબોર્ડ, બાણા અને બારી દર્શાવો. તો મેં તમને અહીંયા દર્શાવ્યું કે નંબર 54. તો આપણે અહીંયા બારી લખીશું, અહીંયા પાટલીઓ લખીશું. આ બધી એક એરોમાં અહીંયા લખવાનું, પાટલી, ટેબલ, ખુરશી, બ્લેકબોર્ડ અને આમ. તો દરેક વિદ્યાર્થી મિત્રને ખ્યાલ આવી ગયો હશે અહીંયા દુનિયા જોવાનો રસ્તો, જે પેજ નંબર આપણે 52-55 સુધી કાલે વાંચ્યું અને સાથે સાથે સમજાવ્યું પણ હતું. પરંતુ આપણે એના આધારે આપણે આજે શીખ્યા હતા જે પ્રશ્નોના જવાબ બાકી હતા એ આપણે આજે લખ્યા. હવે આપણે પેજ નંબર જે 54 આપેલું છે એનો પણ પ્રશ્નના વાંચન કર્યું હતું, 55 પણ આપણે વાંચન કર્યું હતું. તો એમાં જે પ્રશ્નોના જવાબ બાકી હશે આપણે હવે પ્રશ્નના તાસમાં જોઈશું. પરંતુ તમારે આ દુનિયા જોવાનો રસ્તો એમાં ગણતરી કરીને દાખલા લખવાના હશે નહીં. આવા મોટા પ્રશ્નો પણ ન હોય, પણ તમને એ વસ્તુ આપેલી હોય અને પ્રશ્ન પૂછ્યો હોય કે આ વસ્તુ સામેથી કેવી દેખાય છે, બરાબર. તો કોઈ સામેથી દેખાતું ચિત્ર દોરવાનું કીધું હોય, બરાબર. ઈંટ તમે આ મૂલ્યાંકન કસોટીમાં તમે જોઈ શકો છો ને કે ઈંટની બે બાજુઓ દેખાતી, ઈંટની કુલ કેટલી બાજુ હોય છે, 6 બાજુઓ. તો તમને મૂલ્યાંકન કસોટીમાં પણ પ્રશ્ન આપેલો ને કે ઈંટની બે બાજુઓ દેખાય એવી આકૃતિ તમે દોરો. પછી તમને એવું કીધું હતું ને કે ઈંટ, ઈંટો દોરીને એ ઈંટોમાં દિવાલની કોઈ પેટર્ન બનાવો. તો આપણે પ્રકરણ એકમાં મેં તમને જુદી જુદી પેટર્ન દોરીને સમજાવી હતી, બરાબર. ઈંટોની દિવાલ આપણે જુદી જુદી બનાવી હતી અને તમને પણ સમજાવ્યું હતું કે તમે કોઈ પણ રીતે પેટર્ન બનાવી શકો, બરાબર. તો હવે અહીંયાથી પ્રશ્નના જવાબ તમને આવા પૂછવામાં નહીં આવે, પણ તમારી સમજ માટે આ પાઠમાં સમજાવવામાં આવે છે કે દુનિયા જોવાનો રસ્તો, દૂરની વસ્તુની સમજ, નજીકની વસ્તુ દેખાય કેવી રીતની સમજ, ઉપરથી વસ્તુ કેવી દેખાય, સામેથી બાજુએ આ બધી વસ્તુઓ કેવી દેખાય છે એની સમજ આપણને આપી. તો અહીંયા દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે આ પ્રશ્નોમાં. દરેક વિદ્યાર્થી લખ્યું પણ હશે આ વર્ગખંડનું ચિત્ર, બરાબર. આ ચિત્ર સામે છે વર્ગખંડ, આ વર્ગખંડનું આપણે ચિત્ર દોરીને સમજ્યા કે
એમાં પણ દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે જે બાકી પ્રશ્નો છે એ હવે પછીના તાસમાં જોઈશું.